પણ એક્ટિંગ વિશે હંમેશા વિચારતો કરતો કામ કરતો લોકોને ટ્રેન કરતો અને એવું કરતાં 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 અલ્ટિમેટલી ઇન ટુ થાઉઝન્ડ સિક્સટીન આઈ સ્ટોપ વોકિંગ ફોર ટીવી માટે કામ કરવાનું મેં બંધ કરી દીધું તો આપણે આવા એક્સપેરિમેન્ટ કરવા જ જોઈએ જેમાં ફેલિયરના ચાન્સ હોય આપણે ફેલ જ નથી થવું એવું માનીને ચાલીશું તો આપણે કંઈ નવું ક્રિએટ જ નથી કરવાના અને ત્યાર પછી સ્કેમ આવી ગયું અને સ્કેમ આવી ગયું પછી તો બધું સારું જ છે બધું હવે કેવું નથી પડતું કે હું એક્ટર છું મને કામ આપો એવું બધું પતી ગયું છે હવે લોકો કહે છે કે તમે સારા એક્ટર છો પણ એક ઓડિશન ગામ ગપાટા આજ આપણે મળ્યા છે ગામ ગપાટા કરવા અમારા સાથે છે હેમંત ખેર તો હેમંતજી મને બતાડો તમારી આખી જર્ની કેવી રીતે ચાલુ થઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જર્ની તો બહુ આમ મારી સોળ વર્ષ સત્તર વર્ષ લાંબી છે હું મૂળ પેદા થયો સુરતની નજીક કોસંબા કરીને ગામ છે ત્યાં અને અમારા ઘરમાં પરિવારમાં ખેડૂતો અને ટીચર્સ ને એવું પરિવાર હતું એટલે આઠ જોડે એટલું બધું કંઈ લગાવ નહોતો પણ અમે નાનપણથી જ સ્કૂલના ફંક્શન્સમાં એન્યુઅલ ફંક્શન્સમાં અને કોઈ ચીફ ગેસ્ટ લેટ આવવાના હોય તો અમને સ્ટેજ પર ચડાવીને એવી રીતે અમે એન્ટરટેનમેન્ટ કરતાં કરતા કરતા બીએસસી કર્યું અને ત્યાર પછી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ગયો અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી આવીને પછી અહીંયા મુંબઈમાં થોડા બે ત્રણ વર્ષો સુધી એક્ટિંગ જોડે એકાદ બે નાની મોટી સિરિયલ્સ કરી એકાદ ફિલ્મ કરી પણ એ બધું કંઈક નથિંગ આઉટ અને પછી હું સડનલી રાઇટિંગ અને ક્રિએટિવ ડિરેક્શન બાજુ જતો રહ્યો પણ એક્ટિંગ વિશે હંમેશા વિચારતો કરતો કામ કરતો લોકોને ટ્રેન કરતો અને એવું કરતાં 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 અલ્ટિમેટલી ઇન ટુ થાઉઝન્ડ સિક્સટીન આઈ સ્ટોપ વોકિંગ ફોર ટીવી માટે કામ કરવાનું મેં બંધ કરી દીધું અને ત્યાર પછી મેં બે ત્રણ ફિલ્મો એઝ અ એક્ટિંગ કોચ કરી કેમ કે મારે ફિલ્મ મેકિંગ પણ શીખવું હતું અને આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી ઓન ફિલ્મ સેટ અને ત્યાર પછી સ્કેમ આવી ગયું અને સ્કેમ આવી ગયું પછી તો બધું સારું જ છે બધું હવે કેવું નથી પડતું કે હું એક્ટર છું મને કામ આપો એવું બધું પતી ગયું છે હવે લોકો કે છે કે તમે સારા એક્ટર છો પણ એક ઓડિશન કરો એક હર્ષદ મહેતા એ સ્ટોક માર્કેટ હરાયે અને એક अश्विन मेहता આખો ની સ્ક્રિપ્ટ તમારા પાસે સ્ક્રિપ્ટ મારી પાસે નથી આવી સી એ ટાઈમ એવો કે બેગર્સ બી ચૂઝર્સ તો મને ઓડિશન માટે બોલાવવામાં આવ્યું અને મેં ઓડિશન કર્યું અને પછી ધે સિલેક્ટેડ મી એટલે આઈ ડિન્ટ ચૂઝ ધ રોલ ધ રોલ ચોઝ મી એવું થયું એટલે એ લોકોએ મને પસંદ કર્યું અને મને આપ્યું પછી મેં મહેનત કરી અને પછી જેટલું થઈ શક્યું એટલું સારું કરવાનો પ્રયત્ન કર્યો તો હમણાં તમારી જે અપકમિંગ સિરીઝ છે આઝાદ તો એ એની સ્ટોરીના વારામાં તમારા કેરેક્ટરના વારામાં કઈ કયો અમને આઝાદ ઇઝ એકચ્યુઅલી તો આવી ગઈ રિલીઝ થઈ ગઈ છે ઓહો ગુજરાતી પર હમણાં નવ સપ્ટેમ્બરના દિવસે જ રિલીઝ થઈ આઝાદની જે સ્ટોરી છે એક મર્ડરની આસપાસ રિવોલ્વ થાય છે એક પેટ હોસ્ટેલ છે કૂતરાવાની ડોગ્સની હોસ્ટેલ છે એની એક કેરટેકર છે એનું મર્ડર થઈ જાય છે અને એ મર્ડરની આસપાસ ત્રણથી ચાર લોકો છે જે જેનું ઇન્વેસ્ટિગેશન એક રૂમમાં બેસાડીને થાય છે અને એ રૂમ ઇઝ નોટ ટિપિકલ પોલીસ સ્ટેશન આ મારું જે કેરેક્ટર છે રણજીત ચૌહાણ એનું રેપ્યુટેશન છે કે એ લોકોને આવી જગ્યાએ લઈને જ ઇન્ટેરોગેટ કરે તો એ ખંડેર જેવી જગ્યામાં ઇન્ટરોગેશન કરે છે અને અલ્ટિમેટલી એક પછી એક પછી એક પછી સસ્પેક્ટ આવતા જાય છે પણ કોઈ કબૂલ નથી કરતું અને અચાનક એક સસ્પેક્ટ આવીને કહે છે કે મર્ડર મેં કર્યું છે તો એમાં ટ્વિસ્ટ આવી જાય છે એમાં ટ્વિસ્ટ આવી જાય છે અને પછી શું થાય છે એના માટે તો હા એ હું નહીં કરું પછી તમને કહું કે કેવું લાગ્યું છે કરેક્ટ એ હું એટલા માટે પણ નહીં કરું કેમ કે આઈ ઓલસો વોન્ટ ઓડિયન્સ ટુ ગો એન્ડ વોચ ઇટ ઓહો સો પ્લીઝ સબસ્ક્રાઈબ ઓહો ગુજરાતી એન્ડ વોચ પાયરેસી વાળું નહીં જોતા એમાં થોડું કટ છે નહીં નહીં બિલકુલ નહીં તો મને એ પૂછવું છે તમે જ્યારે રાઇટિંગ થી બ્રેક લીધું ટીવી થી બ્રેક લીધું તમે એક્ટિંગ કોચિંગ મે રાઇટિંગ થી બ્રેક નહીં લીધું રાઇટિંગ પરથી બ્રેક નથી લીધું ચાલો તો તમે જ્યારે તમે જ્યારે એક્ટિંગ કોચિંગ પર તમે જ્યારે ફોકસ કરતા હતા વધારે ત્યારે તમારો એક્ટિંગ કોચિંગ એ તમારા એક્ટિંગ પર કેટલું હેલ્પ કર્યું તમને બહુ જ તમે એઝ અ ટીચર મારે તો એવું મારું એવું માનવું છે કે જો તમારે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો શીખવાડવાનું ચાલુ કરો કેમ કે તમે જ્યારે શીખવાડવા જાઓ અને જો તમે થોડું તમારું દિમાગ હોય તો તમે પ્રિપેરેશન એની બહુ કરો તો મેં જ્યારે મેં એક્ટિંગ કોચિંગ કરવાનું શરૂ કર્યું એ બાય ચાન્સ જ શરૂ થયું હતું પણ જ્યારે શરૂ થયું ત્યારે મારો થોટ એ હતો બિકોઝ જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી ત્યારે મને રાઈટ ગાઈડન્સ નથી મળ્યો અને એના લીધે મારે બહુ ભટકવું પડ્યું છે તો એટલા માટે હું ગાઈડન્સ આપીશ વિચ ઇઝ રાઈટ જે બરાબર ગાઈડન્સ છે એ જ હું આપીશ અને એટલા માટે હું એક્ટિંગ કોચિંગ કરીશ અને એટલા માટે હું કરતો ગયો અને જ્યારે હું કોઈને પણ શીખવાડતો હતો જે પણ મારી જોડે જે લોકોએ પણ જેકી ભગનાની હોય કે ઝહીર હોય કે પ્રનૂતન હોય કે નુપુર સેનન હોય એની બડી એ લોકોને બધાને હું કહેતો હતો ડોન્ટ ટ્રેન યોર સેલ્ફ ફોર વન ફિલ્મ ટ્રેન યોર સેલ્ફ ફોર એન્ટાયર લાઈફ તમે પોતાની જાતને આખી જિંદગી માટે તૈયાર કરશો તો તમારું અહીંયા તો ભલું થઈ જ જવાનું છે અને

એ લોકો જે ભૂલ કરે એના પરથી જ હું શીખું હા અને આઈ સી હું આઈ ડોન્ટ કન્સિડર માય સેલ્ફ એઝ એક્ટિંગ કોચ ઓર ટીચર હું એવું કહેતો નથી અને આઈ ડોન્ટ ક્લેમ ઓલ્સો અને મારું એવું માનવું છે કે તમે એક્ટિંગ કોઈને શીખવાડી ના શકો તમે એક્ટિંગ શીખવાના રસ્તા બતાવી શકો કે તમે આ રીતે શીખી શકો તમે આ રીતે શીખી શકો તમે એને શીખવાડી ના શકો સો જ્યારે મને ઘણી વખત એવા અમુક વખત એવી વસ્તુ શીખવા મળે દાખલા તરીકે કોઈ માણસનું ઇન્ટેલિજન્સ જ એને એને હિન્ડરન્સ કરતું હોય એક્ટિંગ કરવામાં નો ઇટ ઓલ આઈ નો ઇટ જો અત્યારે કોઈ ઇતના ચાયે થાય લઈ ઇટના દે દીયા દેટ ઇઝ ઇન્ટેલિજન્સ પણ એક્ટરનું કામ છે એક્સપ્લોર કરવાનું તો આવું બધું શીખવા મળે તમને કે ભાઈ યુ ડોન્ટ નીડ ટુ યુઝ યોર ઇન્ટેલિજન્સ તારું ઇન્ટેલિજન્સને થોડું શાંતિમાં રાખ અત્યારે જીવન તરફનું તારું થોડું ધ્યાન ફેરવ કે એ માણસની માનસિક સ્થિતિ શું છે એ સમજવાનો પ્રયત્ન કર એનું ઇમોશનલ સ્ટેટ શું છે એ સમજવાનો પ્રયત્ન કર અને એને જીવવાનો પ્રયત્ન કર તું જીવી શકે છે કે નથી જીવી શકતો એના પરથી નક્કી થશે કે તું આ પાત્ર કરી શકશે કે નહીં કરી શકશે તો એવું ઘણું બધું શીખવાનું એટલે આઈ ઓલવેઝ ફેલ્ટ કે શીખવા શીખવવા કરતાં હું શીખ્યો વધારે છું એઝ અ કોચ હા

એક ઓબ્જેક્ટિવિટીથી જોઉં છું કે આ વસ્તુ મને આ માણસ સંભળાવે છે કે આ સ્ક્રિપ્ટ મને વાંચવા મળી છે એ સ્ક્રિપ્ટ વાંચીને મને મજા આવી હું એન્ગેજ થયો એમાં મારા મનમાં પ્રશ્નો ઉઠે છે આના માટે તો હું તરત હા પાડી દઉં એઝ એન ઓડિયન્સ કરેક્ટ ઓબ્જેક્ટિવલી પહેલી વખત તો મારી હું જ્યારે કોઈ કેરેક્ટર કરતો હોય અને નક્કી થઈ ગયું હોય કે આ કેરેક્ટર મારે જ કરવાનું છે તો પણ હું એ ઓબ્જેક્ટિવલી જ વાંચું કે હું નથી એનો પાર્ટ લેટ મી જસ્ટ સી અને એના પરથી મને તરત ખ્યાલ આવી જાય છે કે આ મટીરીયલ સારું છે કે નથી સારું એટલે મારે ઘણું બધું ના પણ પાડવું પડે તો આપણે આઝાદની પાછી વાત કરીએ કે આ સ્ટોરી તમારા માટે કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે કા તો તમને કેમ એવી રીતે આમ કન્વે કરવી છે બધાની મારે એક કન્વે એટલા માટે કરવી છે એક તો ગુજરાત જ નહીં પણ મને અત્યારે મને કોઈ કીધું કે આવો કોન્સેપ્ટ કોઈ દિવસ કોઈ જગ્યાએ થયો જ નથી સો ધ કોન્સેપ્ટ ઓફ ધીસ સિરીઝ ઇઝ વેરી યુનિક અને કોન્સેપ્ટ કેમ યુનિક છે તમે જ્યારે ફિફ્થ એપિસોડ જુઓ ને ત્યારે જ તમને ખ્યાલ આવે હા બરાબર એટલે મને આ જયારે સિરીઝ ઓફર કરી હતી અભિષેકે ત્યારે ધ ફર્સ્ટ થિંગ દેટ સ્ટ્રક ટુ મી ઇઝ ધ કોન્સેપ્ટ અને પછી મને એનું સેટઅપ કેમ કે જ્યારે તમારું સેટઅપ જ તમારી સ્ટોરીનું સેટઅપ એક રૂમ હોય હમણાં આપણે આ રૂમમાં બેઠા છે અને આપણી બેની ડિસ્કશન્સ જો સારી નહીં હોય આપણા બેનું કન્વર્ઝેશન સારું નહીં હોય તો કોઈને ઇન્ટરેસ્ટ નહીં આવે સિમિલરલી વેન યુ યોર યોર કેરેક્ટર્સ આર કન્ફાઇન્ડ ઇન્ટુ સિંગ્યુલર સ્પેસ એક જ સ્પેસમાં કન્ફાઇન્ડ થઈ ગયા છે તો એવરીથિંગ ડિપેન્ડસ ઓન યોર પર્ફોમન્સ તો એક તો પર્ફોમન્સ કરવાની મજા આવશે બીજુ કોન્સેપ્ટ બહુ યુનિક છે એટલે લોકોને જોવાની મજા આવશે તો આ બે વસ્તુના લીધે મને આઝાદ કરવાની સ્ટોરી એક હીરો છે करेक्ट એક ઇન ઇટસેલ્ફ સ્ટોરી ધ સોલ ઓફ एनीथिंग ધેટ યુ મેક બરાબર તો સ્ટોરીસ થી મને યાદ આયું કે આઝાદ વન ઓફ ગુજરાતીસ બો રેયર એવી ડાર્ક ઇન્ટેન્સ અને સ્ટોરીના અરાઉન્ડ રિવોલ થવા વાળી એક આખી સિરીઝ હશે તો તમને એવું લાગે છે કે આ જેવી રીતે આટલું આઝાદ આવી છે એના સાથે ગુજરાતી સિનેમાએ આટલું આગળ આવ્યું છે સી આગળ આવ્યું છે કે પાછળ આવ્યું છે એ વાત અલગ છે પણ આપણે કેવું ગુજરાતીની એક 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 ઇમેજ છે કે ગુજરાતી કોન્ટેન્ટ આ પ્રકારનું જ હોય એકદમ હસતું ખેડતું હા એમાં કોઈ બીજા કલર્સ ડાર્કનેસ એમાં આવી જ ન શકે સો આગળ આવ્યું છે કે પાછળ ગયું છે એના કરતાં ઇટ હેઝ ક્રિએટેડ અ ન્યૂ પાથ એક નવી જર્ની દાખલા તરીકે હમણાં રાડો એકદમ એક્શન થ્રિલર ફિલ્મ આવી બરાબર છે તો આવું આવી બધી વસ્તુઓ જ્યારે તમે યુ સમટાઈમ્સ ફેલ યુ સમટાઈમ્સ સક્સીડ દાખલા તરીકે હેલ્લારો પિક્ચર છે હેલ્લારો ઇઝ ઓલ્સો અ ડાર્ક સબ્જેક્ટ રાઇટ પણ નોટ એક્ઝેક્ટલી ડાર્ક પણ ઇટ ઇઝ અબાઉટ વુમેન ઓપરેશન તો જ્યારે તમે આવી બધી વસ્તુ કરશો તો તમે જે રસ્તે ચાલી રહેલા છો એનાથી થોડું અલગ તમે જઈ શકશો તમે ઇવોલ્વ થઈ શકશો તમે એનું એ જ સેમ ડ્રામા સેમ લાફ્ટર સેમ જોક એ જ બધું ચલાવ્યા કરશો તો લોકો કહે છે ને કે ગુજરાતી તો ખાલી બિઝનેસ કરતાં જ જાણે ને બીજું કંઈ નહીં આવડે પછી લોકો એવું જ સમજશે આપણે કેટલા સારા આર્ટિસ્ટ છે આપણે ગુજરાતીઓને ખબર છે તો એ જો સામે લાવવું હોય લોકોની સામે તો આપણે આવા એક્સપેરિમેન્ટ કરવા જ જોઈએ જેમાં ફેલિયરના ચાન્સ હોય આપણે ફેલ જ નથી થવું એવું માનીને ચાલીશું તો આપણે કંઈ નવું ક્રિએટ જ નથી કરવાના સો આગળ વધવા કરતા આઈ થિંક ઇટ હેઝ શોન અ ન્યૂ પાથ પીપલ શુડ વોક ઓન હેટ ઈશ્કે તો ઈશ્કે રિસ્ક હે તો ઈશ્ખે તમે તમે એવું કહ્યું રિસ્કી કહો તમારા કરિયરમાં મારા કરિયરમાં મેં એક જે રુદ્રનું કેરેક્ટર કર્યું એ ધેટ વોઝ અ બિગ રિસ્ક કેમ કે એક તો સાયકોલોજીકલ કિલરનું કેરેક્ટર હતું બીજું એ કેરેક્ટર એવું હતું કે એમાં તમે એક લાઈનથી થોડું વધારે કરી નાખો તો ઓવર એક્ટિંગ થઈ જાય અને થોડું અંડર કરી જાવ તો કોઈ કોન્વિન્સ જ નહીં થાય સો એની એ કેરેક્ટર માટે બહુ પતલી રેખા પર ચાલવા જેવું હતું અને દેટ ઇઝ ધ રિસ્ક દેટ આઈ ટુક આઈ થિંક એનાથી મારી એ કેરેક્ટર એવું હતું એનાથી મારી ફેમિલી લાઈફ પણ ડિસ્ટર્બ થઈ શકી હોત લોકોએ બહુ ગાળો દીધી હોત પણ લકીલી એવું બધું કંઈ થયું નહીં લોકોને મારું કામ ગમ્યું લોકોએ મને એપ્રિશિએશન આપ્યું અને યા દેટ ઇઝ ધ રિસ્ક બટ આઈ વોન્ટ ટુ ટેક મોર રિસ્ક ઇન માય કરિયર આઈ વોન્ટ ટુ ડુ કેરેક્ટર્સ વિચ પીપલ ડોન્ટ થિંક આઈ કેન ડુ જે લોકોને લાગતું હોય કે દાખલા તરીકે આમ પહેલી નજરમાં સાયકો કિલર તરીકે મારો ફેસ તો દૂર દૂર સુધી નો આવે હા પણ રાજેશ માપુસ્કરે મારું કાસ્ટિંગ જ એટલા માટે કર્યું કે એકદમ ટ્વિસ્ટ જેવું આવી જાય ટ્વિસ્ટ જેવું આવે અને હી રીલી લાઈક માય ઓડિશન હી ટોલ્ડ મી કે મે 10 સેકન્ડ જોયું અને મને 10 સેકન્ડમાં આઈ વોઝ કન્વિન્સ કે આજ માણસ છે બરાબર તો એવું મારે કરવું છે દાખલા તરીકે એવા કેરેક્ટર્સ કે જેમાં જે ટિપિકલ કાસ્ટિંગ થાય છે કે આવો દેખાતો માણસને બાપ બનાવી દો આવો દેખાતા માણસને ભાઈ બનાવી દો એવું બનાવી દો એવું મારે નથી કરવું એટલા માટે મારા પ્રોજેક્ટ આવવામાં ટાઈમ પણ લે છે કેમ કે મારે આ જે પેટર્ન્સ છે એને બ્રેક કરવી છે આઈ ડોન્ટ વોન્ટ ટુ કીપ ડુઈંગ ધ સેમ રોલ્સ બરાબર

જે જે છે છે તો તો લોકો એ એ આખું બનાવવા માંગે રસ્તો લોકોને એક મેસેજ એક જ મેસેજ છે હું વર્ષોથી એકનો એક જ મેસેજ આપું છું કે જ્યારે તમે કામ શોધતા હોય ને ત્યારે તમારા ક્રાફ્ટને નહીં છોડો મોસ્ટલી એક્ટર્સ જોડે શું થાય કે આપણે સપનાઓ મોટા મોટા લઈને આવીએ અને પછી આપણે સપનાઓની અંદર ખોવાઈ જઈએ અને આપણે એવું વિચાર કરીએ લાઈફમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આજે ઇન્સ્ટાગ્રામ અને અને ફેસબુક એવું લાગે દરેક માણસ બહુ બિઝી છે નથી બધા બધા જેટલા લોકો દેખાડે સો આઈ થિંક એક્ટર શુડ હેવ એક્ટર પાસે છે ને રેસ્ટિંગ ટાઈમ લાંબો હોવો જોઈએ અને વોકિંગ ટાઈમ નાનો હોવો જોઈએ તો એનું પ્રોડક્ટિવિટી પણ વધી જશે અને એને જીવન ને એબ્સોર્બ કરતા પણ એ સારી રીતે શીખશે વિચ ઇન ટર્ન એક્ટિંગ માં જ કામ આવશે કામ આવશે તો આપણે જ્યારે કામ શોધતા હોય ત્યારે કામ ને નિખારવાનું કામ પણ ચાલુ રહેવું જોઈએ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સાંભળો તમે લોકો એ નોટ્સ લઈ લો જે પણ બડિંગ એક્ટર્સ છે કેમ કે અમારા સાથે આજે બહુ ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ હતા અને અમને બહુ મજા આવી થેન્ક યુ અમારા સાથે ગામ ગપાટા કરવા માટે અમારા સાથે વાત કરીને બહુ મજા આવી હું શ્વેતા તમારી ઈજાઝત લઉં છું બાય બાય